हेलो बाळको, केम छो? तमे गुजराती में सरस मजानो एक आगळनो वीडियो जोयो छे, बराबर ने? एज पाठ में आपणो बीजो छे, बीजी एक सरस मजानी वार्ता छे। आपणा पाठनुं आपणे पहेला तो तमे कहो कि आपणी चोपड़ीनुं नाम शुं छे। तमने याद रही गयुं चोपड़ीनुं नाम? कूहू। चोपड़ीनुं नाम कयुं छे? कूहू। कोयल बोले कूहू कूहू। एवी ज रीते सरस मजानी आपणी गुजरातीनी चोपड़ीनुं नाम छे कूहू। हवे एनी कवितानुं नाम शुं हतुं? काव्यनुं नाम तो बराबर छे, काव्यनुं नाम ज हतुं, पण आपणा पहेला पाઠનું નામ શું હતું? આપણા પહેલા પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન। હા, આપણા પાઠનું નામ છે આ। હવે એ બધું આપણે ચલાવી લીધું છે, બરાબર ને? તો હવે આવે છે વાર્તા, કે શેરીએથી શર્ટ સુધી સરસ મજાના ખિસ્સાની વાર્તા છે। એક નાનું સરખું ખિસ્સું છે, એ નાના સરખા ખિસ્સાની વાર્તા છે, તે હું તમને કહું છું, જે તમે ધ્યાનથી પહેલાં સાંભળજો, બરાબર ને? ચાલો, આપણી વાર્તાનું નામ છે શેરીએથી શર્ટ સુધી। કે આ ખિસ્સું શેરીમાં રમતું હતું, તે રમતા રમતા એ શર્ટ સુધી કેવી રીતે પહોંચ્યું તેની વાર્તા છે। તો હું વાર્તા શરૂ કરું છું, સાંભળજો। એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, સાવ સાવ રખડું હતું, એ એકદમ રખડું, એને રખડવા જ જોઈએ એવું સરસ મજાનું હતું। પણ કોણ? તો કે નાનકડું એક ખિસ્સું। એ નવા નવા બુસ્કોટ જુએ અને એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે। બુસ્કોટ એટલે શર્ટ, આપણે જે યુનિફોર્મનો જે શર્ટ પહેરીએ છીએ, શર્ટ બુસ્કોટ, એવા પપ્પા પહેરે છે તેવા, એવા શર્ટ પર એને બેસવાનું ખૂબ જ મન થાય કે હું આવા શર્ટ પર બેસું તો કેવી મજા પડે, હું કેવો સરસ લાગું, એવું એને થયા કરે। હવે એ દોડીને બુસ્કોટ પાસે જાય, બુસ્કોટ એને જોઈને મોડું બગાડે ને કે ખસ, આગું ખસ, ભાગ અહીંથી, એમ કહીને ખિસ્સાને ટગેડી મૂકે। તો ખિસ્સું કહે છે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ જ ગમે છે। તો બુસ્કોટ ભાઈ કહે છે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદું ને ગંધારું છે, તને જોઈ સૂગ ચડે છે, એમ ગંદી આમ તારી વાસ આવે છે, તું અહીંથી આગો જા, મને અકળામણ થાય છે તને જોઈને, તારી સાથે વાતોય કોણ કરે, તારી સાથે વાત કોણ કરે, આવા જોડે વાત થાય ગંદા ગોબરા છોકરા જોડે, ગંદા ગોબરા ખિસ્સા જોડે વાત થાય, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી। રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું જ કહે, રોજે જ બુસ્કોટભાઈ એને કેવું કે ગંધારું, ગંદુ ને ગંધારું કહે। તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું, ખિસ્સાને રડવું આવી ગયું કે મને તો આવું કહે છે, એની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટીપા આંસુના ટીપડા પડવા માંડ્યા। સફરજન, સફરજન કેવું હોય, મોટું મોટું હોય ને, એવા મોટા મોટા આંસુના ટીપા પડવા માંડ્યા, ટપક ટપ 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 ટપ। હવે થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું, લો કેટલું બધું એ રડ્યો હશે કે એના આંખનું આંસુ હતું એનું ખાબોચિયું ભરાઈ ગયું। ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, એના પોતાના જ આંસુના ખાબોચિયામાં ખિસ્સું પલળી ગયું, એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ, ખિસ્સા પર જે બધી ગંદવાળ હતા ને, ધૂળ હતી ને, એ બધી ધૂળ ધોવાઈ ગઈ અને એ ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું। લો, પાણીમાં પલળી ગયું ખિસ્સું, એટલે ખિસ્સું કેવું થઈ ગયું, ધોળું ધોળું થઈ ગયું, ઉજળું ઉજળું, ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું, ખિસ્સું રડતું બંધ થયું, એને આંખો પટપટાવીને જોયું અને એનાથી હસી પડાયું, જોયું ખિસ્સું રડતું બંધ થઈ ગયું અને એકદમ એને આંખો પટપટાવી ને એમ જોયું કે અરે વાહ। પછી એ બોલ્યો, ખિસ્સું બોલે છે કે વાહ વાહ, હવે હું તો રૂડું રૂપાળું થઈ ગયું છું, કેટલું રૂપાળું રૂપાળું થઈ ગયું છું, એ તો રફથી ચાલવા લાગ્યું, એને એમ એનો રંગ ગમી ગયો કે હવે તો હું કેટલું સરસ ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છું, એટલે એ રફથી ચાલવા માંડ્યો। પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા, ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું, નાનું સરખું ખિસ્સું હતું અને સામેથી સુરત દાદા કેવા મોટા મોટા આવ્યા, તે ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું। સુરત દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં, એમ કહીને સુરત દાદાએ હાથ લંબાવ્યા, ખિસ્સું
ટપકું દઈને સુરત દાદાના ખોળામાં ટપક દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેર્યો. ત્યાં એ સુકાઈ ગયું. સુરત દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? ખિસ્સું ડોક હલાવીને બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે હું કંઈ નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરત દાદા હવે હું ફાઇન લાગું છું ને નહીં? સુરત દાદા કહે, હવે તું વાહલું લાગે છે બચુકડા, કારણ કે હવે તું તો સરસ ચોખ્ખું થઈ ગયો ને, તારા આંસુડાના તળાવમાં તે નહીં લીધું છે એટલે તારો દળ બધો નીકળી ગયો છે, તારી ધૂળ બધી ઉડી ગઈ છે. આમ કહીને પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બિસ્કુટ સીવે, નેહાબહેનના ફ્રોક મેક્સી વનપીસ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ જ ગમે છે, મને તેમના નવા નવા બિસ્કુટ પર બેસાડી દો. તો દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે શું છે, નીરજભાઈના બિસ્કુટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચટાડવાનો છું. તું તો કરચલીવાળું છે, મારે તારું કોઈ કામ નથી, ભાગ અહીંથી. હવે આ ખિસ્સું સુકાઈ તો ગયું, ચોખ્ખું પણ થઈ ગયું, પણ કેવું હતું ખિસ્સું? કરચલીવાળું. આપણે યુનિફોર્મ કે પપ્પાનો શર્ટ પપ્પા પહેરતા હોય તે શું કરચલીવાળું પહેરે છે? બરાબર ઇસ્ત્રી કરીને પછી જ પહેરે છે ને? તો ઇસ્ત્રી કરેલું હતું નહીં ખિસ્સું, એટલે દરજીભાઈએ તેને ભગાડી મૂક્યું. તો દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, એટલે કે તગેડી મૂક્યું, ભગાડી દીધું. ખિસ્સું બિચારું રડી પડ્યું. રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. એના આંસુ તો તમે જોયા ને, કેટલા મોટા મોટા સફરજન જેવા આંસુ હતા એના. એટલે એવા આંસુથી જો તળાવ ભરાઈ જતું હોય તો બિચારા ધોબીના કપડાં તો ભીના થઈ જાય, બરાબર ને? તો ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજવાઈ ગયા અને બોલ્યા, બચુડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, એટલું બધું રડે છે કેમ? તને કોણ વળ્યું છે તે આટલું બધું રડે છે તું? ખિસ્સું રડતા બોલ્યું, મને કરચલી પડી ગઈ છે ને, એટલે દરજી કાકા નીરજભાઈના બિસ્કુટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવું તારી કરચલી ચપટી વગાડતા છૂ કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી ને ખિસ્સાના માથા ઉપર મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડે ગઈ. લો, ગરમ ગરમ ઇસ્ત્રી ખિસ્સાભાઈના માથા પર મૂકે તો શું હાલત થાય, બરાબર ને? તો ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. ખિસ્સાને તો ચૂપ કરાવી દીધું, પણ બરાબર પકડી ને જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી જ કરચલી ગુમ થઈ ગઈ. ખિસ્સું હડસી પડ્યું. ધોબી કાકા થેન્ક યુ, ખિસ્સું બોલે છે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયો છું, એટલે કે નવું નકોર, એકદમ અલગ સરસ મજાનું થઈ ગયું છું. ધોબીભાઈને આવજો કહીને દરજીભાઈની દુકાને ગયું. ધોબીભાઈને ટાટા કહી દીધું કે ટાટા, અને એ કંઈ ગયું દરજીભાઈની દુકાનમાં. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયો છું, મને નીરજભાઈના બિસ્કુટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કરે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બિસ્કુટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું, ફેર કુંદરડી ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બિસ્કુટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર, ને ખિસ્સું નીરજભાઈના બિસ્કુટ પર જઈને ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બિસ્કુટ લેવા માટે આવ્યા. એ પોતાનો બિસ્કુટ જોઈને રાજી થઈ ગયા.
बचुकड़ा खिस्सा पर हाथ फेरवीने बोलिया, अरे वाह, केव मजानु खिस्सू छे, मने बहु गम्यू। अने खिस्सू आ सांभळीने हसी पड्यू। नीरज भाई नवो नवो बुस्कोट पहेरी बाल मंदिरे जाए तो तेनी साथे बचुकड़ू पण बाल मंदिर जाए छे। एनी साथे बचुकड़ू खिस्सूई बाल मंदिर जाए छे। नीरज भाई रमवा जाए तो खिस्सूई रमवा जाए, नीरज भाई सूई जाए तो खिस्सू पण सूई जाए। तो केवी लागी तमने आ वार्ता? छे ने बहुज मस्त मजानी वार्ता। आ वार्ताना लेखक छे रमेश पारेख। तमे बराबर आ वार्ता फरीथी एकवार वाँचजो, तमने खूब ज गमशे, बराबर ने? हवे आपणे बीजा विडियोमां एनु स्वाध्याय जोईशुं। चलो, बाय बाय।